ઉપરવાસદો પચાસમાં પાણીની આવક વધવાને લીધી આજે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ત્રણ પોઈન્ટ પચીસ મીટર સુધી ખોલીને પાંચ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નબદા નદીમાં છોડાઈ રહ્યો છે તેથી સાથોસાથ ભૂગર્ભ જળ વિદ્યુત મથક રિવર બેડ પાવર હાઉસમાંથી વીજ ઉત્પાદન બાર ચુવાલીસ હજાર પાંચસો બત્રીસ ક્યુસેક પાણી નર્મદામાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી અઠાર હજાર સાતસો બાણું ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતું હોય કુલ પાંચ લાખ તેસઠ હજાર ત્રણસો ચોવીસ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે આ નર્મદામાં પાણીની કુલ આવક સો લાખ ચોવીસ હજાર ચારસો અઢાર ક્યુશેક સામે પાંચ લાખ તેસઠ હજાર ત્રણસો ચોવીસ ક્યુશેક જથ્થો નર્મદા નદીમાં સોડાઈ રહ્યો છે આમ નર્મદામાં પાણીની કુલ આવક છ લાખ ચોવીસ હજાર ચારસો અઢાર ક્યુશેક સામે પાંચ લાખ તેસઠ હજાર ત્રણસો ચોવીસ ક્યુશેક જાવક નોંધાય છે હાલ નર્મદા ડેમનો લાઈવ સ્ટોરેજ ચુવાલીસો પોઈન્ટ બે મિલિયન ઘન મીટર છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને ચોવીસ કલાકમાં ડેમની સપાટી એક પોઈન્ટ પચાસ મીટર સુધી ઘટાડવામાં આવી છે હવે છ ત્રેપન લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર પાંચ પોઈન્ટ તેસઠ લાખ ક્યુસેક જ પાણી છોડાશે વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અછરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉનસ્ટ્રીમના વિસ્તારોની પૂરની અસરોથી બચવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તવિત્યાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી અગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ સાબદું કર્યું છે તેમજ જિલ્લાના ગરૂડેશ્વર તિલકવાડા અને નાદોદ તાલુકાના મામલતદારો જિલ્લા પોલીસ સહિત સંબંધ કરતાં તમામ વિભાગને પૂરતી તકેદારી અને સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે એ ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરૂડેશ્વર અક્તેશ્વર મોટા વાંસલા ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાદદ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારના સિસોદરા માંગરોળ રામપુરા ગુવાર રૂંઢ ઓરી નવાપરા શહેરા વરાસા અને પોઈચા ગામના ગ્રામજનોમાં નદીમાં અવર જવર ન કરવા તથા પશુઓની અવર જવર ન થાય તે માટે સાવચેત કરવામાં આવે છે જ્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાંસલા ઇન્દ્રવણના ડેમ સાઇટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલિંગ કરવા અને નદી કાંઠે કોઈ વાહન વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્ત મંદિર ઓવારા ઓવરફ્લો હોય રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરિકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે દીપક જગતાપ જયડેશ ટીવી રાજપીપળા